घटस्फोट कर डॉक्टर देवेश पटेल जे कॉर्पोरेशन आखा बरोड़ा शहर हेल्थ ना इंचार्ज है एमने जे आंकड़ा में कीधेला कि अमे जाहिर करीए छे ए फक्त ने फक्त आरटीपीसीआर सयाजी और गोत्री हॉस्पिटल आरटीपीसीआर आंकड़ा है। आपणे खबर है कि आरटीपीसीआर तो लिमिटेड थाय गोत्री में 400 थाय एसएसजी में 400 थाय 1000 एक आरटीपीसीआर प्राइवेट दवाखाना में थाय 18 फेसिलिटीज में बाकीना तमाम लोकोना रिजल्ट रेपिड एंटीजन थी आपवामां आवे छे। एक एक पीएचसी पर जारे मैं मारा एरिया ना पीएचसी में तपास करेली तो एक एक पीएचसी पर रोज 20-25 पॉजिटिव आवे छे। आमा फॉल्स नेगेटिव घणा बधा होय छे एवुं डॉक्टर शीतल मिश्री काले सभा में भी बोलेला। देट मीन्स एनाथी भी वधारे एक एक पीएचसी पर आवे। बरोड़ा में 34 पीएचसी छे। देट मीन्स रोजना 1000 वधारे पॉजिटिव तो फक्त पीएचसी पर आवे। एना सिवाय गोत्री में 400-500 रेपिड एंटीजन दररोज थाय एटला ज एसएसजी में थाय। एना तमे पॉजिटिवना फिगर्स गणो फॉल्स नेगेटिव गणो ने आ तो खाली सीम्टोमेटिक लोको त्यां जाय। एसिम्टोमेटिकनी वात क्या ने प्राइवेट लेबोरेटरीजनी वात क्या। स्वाभाविक रीते आपणे आंकड़ो मांडीए तो 3.5-4 हज़ार डेड कोविड पॉजिटिव केसीस दररोज आवे छे अने एसिम्टोमेटिक एनाथी 4 टाइम्स वधारे एटले 20% सीम्टोमेटिक होय तो 80% एसिम्टोमेटिक होय એટલે બીજા 15-16 હજાર એસિમ્ટોમેટિક। આ બધા અત્યારે સ્પોટફ્રી શહેરમાં ફરે છે ને જે રીતના ઇન્ફેક્શન ફેલાઈ રહ્યું છે આને કોઈ કંટ્રોલ કરવાની પરિસ્થિતિમાં તંત્ર છે જ નહીં। એટલે જ હું લોકોને અપીલ કરવાને સચ્ચાઈ બતાવવા અહીંયા આવી છું કે તમે રિયાલિટી જો સચ્ચાઈથી ગભરાવો અને તમે પોતાની જાતને સુરક્ષિત રાખો, માસ્ક પહેરો, તમે સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરો અને જરૂર ના હોય તો ઘરની બહાર ના નીકળો। પરિસ્થિતિ સાચે ગંભીર છે, બધા દવાખાના ફૂલ છે, ટેસ્ટિંગ માટે 5-5 દિવસ વેઇટ કરવું પડે એવી પરિસ્થિતિ છે। હોસ્પિટલ્સની ભલે રોજ મોટી મોટી વાતો આવતી હોય, અમારો પોતાનો જાત અનુભવ છે, મારા સગા કાકાને માટે એડમિટ કરવા હોય તો અમને 3 દિવસ વેઇટિંગ હતું, અમુક ફ્રેન્ડ્સને અમુક લોકો લાચારીથી અમને કોન્ટેક્ટ કરે છે કે કોઈ બી દવાખાનામાં અમને એડમિટ કરાવી આપો કારણ કે સરકારી તંત્ર પર એમને ભરોસો નથી। સરકારી તંત્રમાં 3-3 કલાક સુધી લોકોને પાણી નથી મળતું, ત્યાંના ડૉક્ટર્સ બી હેલ્પલેસ છે કારણ કે હકીકત સ્ટેટમાં જતી નથી, હકીકત જાય નહીં એટલે વધારાનું એડઓન સ્ટાફને બધું આવે નહીં, એટલે જે લિમિટેડ સ્ટાફ છે એનાથી પેશન્ટ ખૂબ વધી ગયા છે અને એમને કેટર કરવું એમના માટે બી અશક્ય છે। ડૉક્ટર્સ બને એટલું સારું કામ કરવાનો પ્રયત્ન કરે છે, બધો જ મેડિકલ સ્ટાફ, ફાયરવાળાને, તમામ ડિપાર્ટમેન્ટના આપણા જે ફ્રન્ટલાઈન વર્કર્સ છે એ બધાની સેવાઓને બિરદાવું છું। અહીંયા જે લોકો કામ કરે છે અત્યારે રાતના 11 વાગે આ રીતના એમની સેવાઓને બિરદાવું છું ને હું એવું બી કહું છું કે એ લોકોની સેફટી માટે ને એમની ફેમિલીઝના ભવિષ્યના સિક્યોરિટી માટે કોર્પોરેશને પ્રોવાઈડ કરવું જોઈએ। એટ ધ સેમ ટાઈમ લોકોને કહું છું કે હવે તંત્રના હાથની બહાર જતી રહી એવી પરિસ્થિતિ છે, પ્લીઝ ટેક કેર ઓફ યોરસેલ્ફ। આ પ્રમાણે આંકડા